नमस्कार विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान ना पाठ 15 मा आर्थिक विकास, आर्थिक विकास એટલે શું અને ઉત્પાદન ના સાધનો એની અછત અને યોગ્ય ફાળવણી આ બધું જોયા પછી હવે ઉત્પાદિત જે સાધનો છે, જે ઉત્પાદન થયેલું છે એનું વિતરણ કરવાનું જે છે, એની વિતરણ પદ્ધતિઓ જે છે, ફાળવણીની જે પદ્ધતિઓ છે અલગ અલગ ક્ષેત્રમાં, એના વિશે આપણે ભણવાના હતા. ત્યારે તમને છેલ્લા એપિસોડમાં છે પૂરું કરતાં પહેલાં એવું કીધું હતું કે ત્રણ પદ્ધતિઓ છે, સમાજવાદી, બજારવાદી અને મિશ્ર અર્થતંત્ર. આછેરો કહી શકાય એવો તુલનાત્મક અભ્યાસ એ આપણે કર્યો હતો કે જે મૂડીવાદી પદ્ધતિ છે એમાં સરકારની સંપૂર્ણપણે ગેરહાજરી છે, મતલબ એનો કોઈ હસ્તક્ષેપ નથી. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આપણને ખ્યાલ છે કે એમાં એ સર્વે સર્વા અથવા તો તમામ ફાળવણી ક્ષેત્રો જે છે બધાના છે એ માલિક તરીકે સરકાર છે, ત્યાં કોઈ વ્યક્તિ કે પેઢી નથી, તો આ બંને સામસામેના છેડા છે. પણ તેમ છતાં એ બંનેમાં જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ પરિસ્થિતિમાં એકય બજાર એવી નથી કે 100% છે એમાં સંતોષ મળી શકે. લાભાલાભની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા ફાયદા હોય છે, એ પ્રકારે એના ઘણા બધા નુકસાન પણ છે. અને એ બંનેની આવી કેટલીક નિષ્ફળતાઓના કારણે એ આપણે ત્રીજી પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને એ છે મિશ્ર અર્થતંત્ર. તો આ જે મિશ્ર અર્થતંત્ર છે દુનિયામાં આજે છે એ લગભગ જગ્યાએ લગભગ દેશોએ એને સ્વીકાર્ય કર્યું છે. દુનિયાના એક પણ દેશ એવો નથી કે જ્યાં આજે 100% સમાજવાદી પદ્ધતિ અથવા તો 100% મૂડીવાદી પદ્ધતિ હોય. મતલબ આ બંને જે છે એના કરતાં વધારે સારા પ્રમાણમાં એ પોતે ફાળવણીની પદ્ધતિ તરીકે છે એને આપણે ઓળખાવી શકીએ. પણ હવે ખરેખર આ પદ્ધતિઓમાં પરિસ્થિતિ શું છે એને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં બજાર પદ્ધતિ. આ જે બજાર પદ્ધતિ છે એ ખાસ કરીને અમેરિકા છે, જાપાન છે એવા દેશોએ છે અપનાવી અને પોતાનો ઝડપથી વિકાસ એ સિદ્ધ કર્યો છે અને એના આધારે ઝડપથી વિકાસ પણ એ શક્ય બન્યો છે. આ પદ્ધતિ મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. અહીંયા સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી હોતો, માલિક છે એ કોઈ વ્યક્તિ અથવા તો પેઢી હોઈ શકે. અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિગત માલિક હોય, કોઈ એક પેઢી માલિક હોય, ત્યારે એના છે એ લક્ષ્યાંકમાં જોઈએ તો કેન્દ્ર સ્થાને નફો હશે. મતલબ કયા ક્ષેત્રમાંથી, કયા ઉત્પાદનમાંથી વધુમાં વધુ મને નફો મળી શકે, નફાનું જે માર્જિન છે એ જેમાં વધારે પ્રમાણમાં હશે એનું ઉત્પાદન વિશેષ થશે અથવા તો એ જ ઉત્પાદન કરવા તરફ એનું લક્ષ્ય રહેશે. સમાજ કલ્યાણ આ ઉત્પાદન થકી થવાનું છે, પણ પાયાની કે મહત્વની જે જરૂરિયાત છે એના ભાવ પ્રમાણમાં ઓછા હશે તો નફાનું પ્રમાણ પણ ઓછું હશે, તો એ તરફ દુર્લક્ષ સેવાય છે. જ્યારે આ તરફ છે એ વધારે ઉત્પાદન થાય એવું એ થતું હોય છે. બીજી એક મહત્વની બાબત એ છે કે અહીંયા છે એ ઉત્પાદન માત્ર એ મોસોખની વસ્તુનું થાય છે એવું નથી, સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોય છે, પણ બીજા જે કેટલાક ફાયદાઓ છે એ આપણે જ્યારે સાથે જોશું ત્યારે ખાસ કરીને મૂડીરોકાણ છે એ વધારે વધારે નફાના ક્ષેત્રોમાં થશે, ભાવતંત્રને ટાર્ગેટ કરાશે, મતલબ એ વધારે આવક નફાનો જે પ્રમાણ છે એ વધારે મેળવી શકે એવા પ્રકારે જોવામાં આવશે. પણ સૌથી એક મહત્વની વાત એ છે કે આ જે પદ્ધતિ છે એમાં સ્પર્ધા જે છે એનું તત્વ એમાં જોડાયેલું હોય છે. દરેક પેઢી, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ઉત્પાદન કરે છે અને એક લક્ષ્યાંક સાથે કરે છે કે મારું ઉત્પાદન બજારમાં સૌથી વધારે વેચાય, મારા ઉત્પાદનની છે એ ગુણવત્તા પહેલાં કરતાં સારી હોય જેથી કરીને બજારમાં એને વધારે વધારે છે એ નફો પ્રાપ્ત થાય. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે એ નિર્માણ કરવા માટે થઈને સ્પર્ધા શરૂ થાય છે. બીજો એક ફાયદો ગ્રાહક તરીકે એ થાય છે કે કોઈ એક કંપની કે કોઈ એક પેઢી કે કોઈ એક માલિક એ જે વિતરણ કરે છે ત્યારે ઓછામાં ઓછા કિંમત સાથે અને વધુમાં વધુ સંતોષકારક મતલબ ગુણવત્તાયુક્ત વસ્તુ કેમ આપી શકાય. ગ્રાહક બજારમાં જશે ત્યારે એને ધ્યાનમાં લે છે કે સસ્તું અને સારું કયું હોય, બંને એકસાથે મળવું અઘરું છે પણ તેમ છતાં એમાં જેટલા લેવલ સુધી જઈ શકાય એ તરફ જવાનો પ્રયત્ન થશે. તો ત્યારે એક સ્પર્ધા છે,
જેને છુપા હાથનું કામ કહે છે. કારણ કે અહીંયા છે સરકાર તો છે ને કે એના ઉપર નિયંત્રણો રાખે. તો બજારમાં માનો કે કોઈ એક ઉત્પાદક છે, એ પોતાની એક પ્રોડક્ટ તૈયાર કરે છે અને એ પ્રોડક્ટ બજારમાં મૂકે છે, પછી બીજા કોઈ એવી પ્રોડક્ટ ધરાવતા નથી તો એ તો મનફાવે એવો ભાવ રાખશે. પણ જ્યારે એ બજારમાં એ પોતાની વસ્તુ મૂકે છે અને જો વધારે નફો લે છે તો બીજી કંપની તરત જ એના તરફ પ્રેરાશે અને એની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પોતે બનાવવાનું. હા, જુદા નામથી હશે, કદાચ ગુણવત્તામાં તફાવત હશે, પણ તેમ છતાં એ તરત બજારમાં મૂકશે અને બજારમાં આવવાના કારણે પહેલાનો વિકલ્પ એ ગ્રાહકને મળી જશે. એટલે ત્યાં જો બહુ વધારે પડતો નફાખોરીનું પ્રમાણ હશે તો ગ્રાહક આ તરફ વળી જશે. એટલે પોતાએ પહેલાં એ છે એને ગ્રાહકની સંખ્યા ટકાવી રાખવા માટે થઈને નફાનું પ્રમાણ ઘટાડી મહત્તમ છે એ ગુણવત્તાયુક્ત વસ્તુ આપવાનો પ્રયત્ન કરવો પડશે. મતલબ આ એક સ્પર્ધા ચાલે છે અને એના કારણે જેટલી પ્રોડક્ટ છે એ વધારે ગુણવત્તાયુક્ત, વધારે સસ્તી એ કેમ બની શકે એવું દરેક કંપની, દરેક પેઢી, દરેક વ્યક્તિએ છે એ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે સરકાર એના ઉપર નિયંત્રણ નથી મૂકતી કે બીજા કોઈ એવા પ્રકારના છે પગલાં લેવામાં નથી આવતા, પણ પોતાનું પ્રોડક્શન ટકી રહે, ગ્રાહક એ પોતા તરફ વળે એટલા માટે થઈને એ આવા પગલાઓ ભરવા પડતા હોય છે. એટલે છુપા હાથનું કામ, મતલબ કોઈ કહેતું નથી પણ આપોઆપ બજારમાં પોતાનું માર્કેટ ઊભું થાય કે ટકી રહે એટલા માટે થઈને આ બાબતોને ધ્યાનમાં રાખી અને એને કામ છે એ કરવું પડતું હોય છે. એટલે અદૃશ્ય હાથ તરીકે એ એમાં ઓળખતા હોય છે. આ જે અર્થતંત્ર છે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, બીજા કોઈ એવા ખાસ નિયંત્રણો નથી. ટૂંકમાં એવું સમજો કે ઉત્પાદક, વિક્રેતા અને ગ્રાહક આ બધાને છૂટ છે. એ બધાને જે ઉત્પાદક છે એને ઈચ્છા પડે, મતલબ જે ભાવતંત્રને લક્ષ્યમાં લઈને વધારેમાં વધારે નફો મળે છે એવા પ્રકારનું છે ઉત્પાદન શરૂ કરશે, તો વિક્રેતા પણ એ જ વસ્તુનું છે વેચાણ કરશે જેમાં પોતાને મહત્તમ નફો મળતો હોય. તો મહત્તમ નફો, મહત્તમ વળતર અને ગ્રાહક પણ છે એ જે પોતે ખર્ચ કરે છે એમાં મેક્સિમમ એને લાભ મળે એના માટેનું છે એ ખરીદી કરશે અથવા તો એ પરખ કરીને ખરીદી કરશે. એટલે બધાની સ્વતંત્રતા પણ જળવાય છે. તો આટલી બધી અનુકૂળતા હોવા છતાંય કેટલીક એની મર્યાદાઓ છે. તો સૌથી પહેલાં તો આપણે એના લક્ષણો જોઈએ કે એના લક્ષણો શું છે. તો બજાર પદ્ધતિના લક્ષણો, આ પદ્ધતિની ખાસિયતો જુઓ શું છે. એમાં સૌથી પહેલું, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. સરકાર કોઈ પ્રાઇવેટ એકમને કે કોઈ વ્યક્તિગત જે વ્યક્તિ છે એને એ જવાબદારી સોંપે છે, મતલબ એને છૂટ આપે છે કે તમે આવા પ્રકારનું ઉત્પાદન કરી શકો છો અથવા તો તમે આ પ્રકારે કામ કરી શકો છો. પછીથી સરકાર જે પ્રોડક્ટ તૈયાર થાય છે એના ઉપર ટેક્સ વસૂલી શકે છે, પણ ઉત્પાદન શું છે, કેવા પ્રકારનું છે એ બધા ઉપર એ ખાસ હસ્તક્ષેપ નથી કરતા. યાદ રાખો કે અહીંયા છે એ પ્રતિબંધિત વસ્તુઓની વાત નથી. આખા દેશમાં છે એ દારૂ ઉપરની કોઈ એવી ખાસ પાબંદી નથી. બીજા એક બિહારને એમ તેમ લગાવ્યું, પણ હવે આપણે આપણી ગુજરાત સાથે જોઈએ તો એ બધી જગ્યાએ છૂટ છે, પણ ગુજરાતમાં દારૂબંધી છે એટલે પ્રતિબંધિત છે. તો અહીંયા કોઈ કંપની છે એનું ઉત્પાદન નહીં કરે, એટલે એ એક બાબત અપવાદ છે. બાકીની જે બાબતો છે એમાં એ કોઈ સરકાર હસ્તક્ષેપ નથી કરતી. એટલે એક સ્વતંત્ર એકમ સ્વતંત્ર રીતે પોતાનું છે ઉત્પાદન એ કરી શકે છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં છે એક કેન્દ્રમાં સૌથી મહત્વની બાબત એ છે કે નફો જ હોય છે, ભાવતંત્રને જ ધ્યાનમાં લેવાય છે કે ભાઈ હું પંખો જો ઉત્પાદન કરું અને એમાં મને 100 કે 150 રૂપિયા છે મળવાના છે, તો કુલરમાં છે મને 500-700 રૂપિયા મળવાના છે, તો એસીમાં છે મને 1500-2000 મળવાના છે, તો કંપની શું ઉત્પાદન કરશે. પહેલાં 2000 મેળવવા માટે થઈને 100 રૂપિયા હોય તો 20 પંખાના ગ્રાહક ગોતવા પડે, એના બદલે એસીવાળો એક મળે એટલે કામ થઈ ગયું. તો કંપની હંમેશા એ વધારે નફાનું પ્રમાણ હશે ને એ ઉત્પાદન શરૂ કરશે. યાદ રાખજો કે છેલ્લે ગેરલાભ શું છે એ પણ આ બાબત સાથે જોડાતા જશે. તો વધારે વધારે નફાનું પ્રમાણ હશે એ વસ્તુનું ઉત્પાદન કરશે. એટલે એસીનું ઉત્પાદન કર્યું તો સામાન્ય માણસને ગરમ હવા મળે એવો પંખો નહીં મળે. ઉનાળામાં એ ગરમ હવા ફેંકવાનો છે અને ઓલો ઉનાળામાં એ ઠંડી હવા ફેંકવાનો છે. તો કહેવાનો મતલબ એ છે કે સામાન્ય માણસની જરૂરિયાતને નજરઅંદાજ કરાય છે અને મોસોકની વસ્તુને છે પ્રાધાન્ય આપે છે. હંમેશા જે વસ્તુઓ છે, પ્રોડક્શન છે, એમાં મોસોકના જે સાધનો છે ને એમાં સૌથી વધારે નફાનું પ્રમાણ હોય છે. ઉત્પાદન કરતાં એનો ભાવ પણ વધે છે, અલબત્ત સરકાર એના ઉપર ટેક્સ પણ એ વધારે રાખતી હોય છે. તો એ વધારે ઉત્પાદન થાય છે નફાનું પ્રમાણ હોવાના કારણે, એટલે સામાન્ય માણસને છે એ મુશ્કેલી પડતી હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની એક વિશાળ તક મળે છે. આજે પણ તમે બજારમાં જાઓ તો કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે કોઈ એક વસ્તુ ખરીદવાની છે એમાં કેટલી બધી વેરાયટીઓ એ તમારી સામે હાજર કરે છે.
તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. ફ્રીજ છે તો એ ઘણી બધી કંપની બનાવે છે, ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, કેટલી બધી કંપનીઓ છે, બધાની એક અલગ અલગ પ્રકારની ગુણવત્તા છે. અને એમાંથી તમારે સૌથી વધારે વળતર કઈ કંપનીમાં આપશે અથવા તો કયા વસ્તુમાંથી જે પ્રાપ્ત થાય છે એ વસ્તુ ઉપર પસંદગી ઉતારો છો. માની લો કે છે એ ફોર વ્હીલર કે ટુ વ્હીલર કોઈ એક જ કંપની બનાવતી હોત તો બીજો ઓપ્શન તમારી પાસે ન હોત, પણ આજે તો ઘણી બધી કંપનીઓ ટુ વ્હીલર બનાવે છે, એટલા માટે થઈને તમે અલગ અલગ કંપનીની જે બાઇક છે એમાં ચેક કરશો કે માઇલેજ એમાં છે વધારે, એન્જિન વધારે તાકાતવર એમાં છે, આવા પ્રકારની ફેસિલિટી છે કે નહીં. એમાંથી વધારે ને વધારે તમારું જે રોકાણ છે 70,000 કે 80,000નું તમે બાઇક લેવા જાઓ છો તો એ 80,000 રૂપિયામાં સૌથી વધારે ફેસિલિટી ગુણવત્તાયુક્ત કઈ વસ્તુ છે એને તમે ખરીદી કરશો. તો આ તક તમને આ અલગ અલગ પેઢી હોવાના કારણે, અલગ અલગ કંપની હોવાના કારણે બજારવાદી તંત્રમાં છે પ્રાપ્ત થાય છે, એ આપણને એક બહુ મોટો ફાયદો છે. સરકારનો છે કોઈ જાતનો હસ્તક્ષેપ એમાં નથી હોતો, એટલે કોઈ નિયંત્રણો નથી કે તમે આવા પ્રકારનું જ ઉત્પાદન કરી શકો અથવા તો આ જ ઉત્પાદન કરો. એટલે કંપની છે કે પેઢી છે કે વ્યક્તિ છે, પોતાને જે વધારે નફો આપતી હશે, વધારે વળતર આપતી હશે, પોતાના વધારે ગ્રાહકો મેળવી શકે એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરશે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત છે, હંમેશા થતી હોય છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. માર્કેટમાં જે ભાવ ચાલે છે, યાદ રાખો કે અહીંયા પહેલી એક બાબત સમજી લઈએ કે કોઈ એક પ્રોડક્ટ છે, તમે એવું ઘણી વાર સાંભળ્યું છે કે આર્થિક વહીવટ બહુ મોટા તમારે કરવાના નથી હોતા, પણ મોટા ભાગે છે એવું સાંભળ્યું છે કે હમણાં ભાવ વધારો થયો છે અથવા તો ભાવ સ્થિર છે અથવા તો હમણાં એના ભાવ ઘટી ગયા છે. તમારા વાલી આવા કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હશે તો ખબર હશે કે હમણાં મંદીના કારણે ભાવ બહુ ડાઉન છે અથવા તો હમણાં એટલી તેજી છે કે ખૂબ ભાવ વધી ગયા એટલે હમણાં ગોલ્ડ લેવાય નહીં, આવું તમે સાંભળ્યું છે. તો આ છે એ મોટાભાગે કયા ઉત્પાદનમાં સૌથી વધારે નફો મળે એમ છે, કોઈ કંપની નવી શરૂ કરવાનું છે તો એ પહેલાં એ વિચારશે કે અત્યારે ભારતમાં કઈ પ્રોડક્ટનો ભાવ વધારે છે, શેમાં નફાનું પ્રમાણ વધારે છે, આવનારા સમયમાં કેમાં ભાવ વધી શકે છે, એ બધાને ધ્યાનમાં રાખી અને ઉત્પાદક જે છે એ પોતાનું મૂડીરોકાણ ત્યાં કરશે જેથી કરીને એનું જ્યારે ઉત્પાદન શરૂ થાય ત્યારે બજારમાંથી સૌથી વધારે નફો લઈ શકે. તો હંમેશા એના દરેક ઉત્પાદનમાં ભાવતંત્રને એ ધ્યાનમાં લેવામાં આવે છે અને એ પ્રકારે એનું ઉત્પાદન શરૂ કરતા હોય છે. આ બધા છે એના લક્ષણો છે, બે માર્કમાં પૂછાઈ શકે. સળંગ આખી પદ્ધતિ જે છે એ ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે. હવે એના લાભ અને ગેરલાભ જોવાના છે. ત્યારે બજાર પદ્ધતિના જે છે એ લાભ આપણે જોઈએ. યાદ રાખો કે અત્યારે લક્ષણો જે જોયા છે એના આધારે તો વધારે લાભ હશે એવું દેખાય છે, અને એટલા માટે થઈને પહેલાં આપણે એના લાભ જોવા છે. તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, કોઈ પાબંદી નથી. ગ્રાહક તરીકે તમે બજારમાં જાઓ છો ત્યારે તમે કોઈ એક મોબાઈલ ખરીદવા જાઓ છો તો મોબાઈલ છે તમે એ કોઈ એક જ દુકાને જઈને સીધા ફટ લઈને યાર નથી આવતા. શું કામ? તો કે બીજી જગ્યાએ તમારા મિત્ર વર્તુળમાં બીજા કોઈ જાણકાર હોય, વ્યક્તિને પૂછો છો કઈ કંપનીમાં જવું, કઈ કંપનીના કયા મોડલમાં જવું અને એ ક્યાંથી ખરીદવું, એ કેવા પ્રકારની ફેસિલિટી છે, આ બધી જ બાબતો પહેલાં તમે જાણી લો છો. અને હવે તો ઓનલાઈન આ બધી છે એક સિસ્ટમ શરૂ થયા પછી તો ગ્રાહક તરીકે તમે એટલા જાગૃત બની ગયા છો કે જ્યારે કોઈ શોપ ઉપર જાઓ છો ત્યારે ત્યાંનો કોઈ દુકાનદાર કે વિક્રેતા જે છે એ તમારી સાથે આની ડીલિંગ કરતો હોય ત્યારે તમે એને કેટલીક બાબતો કહેતા હોય છે કે આ તો આટલામાં મળે છે. મતલબ એક પ્રકારની છે એ આર્થિક સ્વાતંત્ર્ય તમને છે એ તમારા પૈસા ક્યાં ખર્ચવા, કેટલા પ્રમાણમાં ખર્ચવા, વધારે વધારે વળતર ક્યાંથી લેવું, આ બધી જ બાબતોમાં કોઈ એક કંપની નહીં પણ એવી અનેક કંપનીઓ, કોઈ એક મોડલ નહીં અનેક મોડલ, એટલે તમારી પાસે એક પસંદગીનું છે એ વિશાળ પેલું છે ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. એટલે આર્થિક સ્વાતંત્ર્ય એટલું છે કે તમારા ઉપર કોઈ જાતનું પ્રેશર પણ નથી કે તમારે આ જ ખરીદવું અથવા તો તમે આ જ ખરીદી શકો અથવા સરકારે જ એટલી મંજૂરી આપતી હોય કે આટલાથી વધારે નહીં મળે કારણ કે આટલા જ દેશને પરવડે એમ છે, એવું કશું જ નથી. તમે ઈચ્છો 1,00,000 રૂપિયાનો ફોન ખરીદી શકો છો, તમે ઈચ્છો તો 4,500 ખરીદી શકો છો, અને આ રેન્જ જે છે એ રેન્જની વચ્ચેના કેટલાય મોડલના આવી જશે મોબાઈલના. તો તમે કોઈ પણ એ પ્રકારે તમારું આર્થિક સ્વાતંત્ર્ય છે એમાં એ જળવાઈ રહે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. સૌથી વિશેષ મહત્ત્વની બાબત આ છે. સરકારી એકમ બધા છે એ નકામા છે એવું નથી, સરકારી એકમ જ મહત્ત્વના છે. હમણાં કોરોનાના સમયમાં આપણે જાણીએ છીએ
के सौथी वधारे सरकारी एकमों ए काम कर्युं छे त्यारे ए स्वाभाविक छे। पण एक सामान्य रीते एवुं होय छे के ज्यारे नफानो मालिक व्यक्ति नथी होती अथवा तो पेढ़ी नथी होती त्यारे ए संभव छे के एमां थोड़ोक व्यय थवानी शक्यताओ छे। જ્યારે પ્રાઇવેટ કોઈ કંપની છે તો એ પ્રાઇવેટ કંપની પોતાના સમયનો પૂરતો ઉપયોગ કરશે, હા વળતર પણ પૂરતું જ આપે છે, કેટલીક કંપનીઓ કદાચ એવું બની શકે, પણ સમયનો પૂરતો ઉપયોગ લે છે અને જે કંઈ પ્રોડક્ટ તૈયાર કરે છે એમાંથી જે કચરો વધે છે એ કચરાને તે ફરી પાછું કયા ઉપયોગમાં લઈ શકાય એવા પ્રકારે એનો ઉપયોગ કરી અને ફરી પાછું એમાંથી કોઈ પ્રોડક્ટ બનાવી અને વેચાણ કરતા હોય છે, એટલે મહત્તમ એનું વળતર એ મેળવતા હોય છે। કર્મચારીને પગાર આપે છે તો કર્મચારી પાસેથી એટલા જ વળતરનું એ કામ પણ મેળવે છે। તો કર્મચારીથી લઈને જે સંસાધનોનો વપરાશ થાય છે એનાથી લઈને યંત્રો જે છે, કેટલીક કંપનીઓ એવી હોય છે કે એને દિવસ અને રાતની શિફ્ટ ચાલુ હોય, જેણે મૂડીરોકાણ કર્યું છે એમાંથી મહત્તમ એ ઉત્પાદન મેળવી શકાય, સમયની કોઈ પાબંદી નથી હોતી, કંપનીને પરવડે ત્યાં સુધી છે એ સંખ્યાબળ પણ વધારી શકે છે। તો અમુક સમય મર્યાદામાં કામ કરવું હોય તો થોડા સમય માટે એ પોતે છે એ વધારી દેશે। આ પ્રકારે છે એક સ્વતંત્ર નિર્ણય, કારણ કે જ્યારે સરકાર હસ્તક બને છે ત્યારે એણે આખા દેશને અથવા તો જે તે સ્ટેટ પૂરતું વિચારવું પડે છે અને એ વિચારે પછી બધી જગ્યાએ કેમ અમલ થશે એનું છે એનું આયોજન કરે છે, ત્યારે થોડીક કોઈક જગ્યાએ સારું તો કોઈક જગ્યાએ નુકસાન પણ થતું હોય। જ્યારે પ્રાઇવેટ પેઢીને આ કશું નડવાનું નથી, એ પોતાની પ્રાઇવેટ પેઢી પૂરતું જ વિચારવાનું છે, એટલે ત્યાં એ સારા પરિણામો પણ મેળવી શકે છે અને ઝડપથી કામ પણ છે એ કરી શકે છે। તો એના કારણે છે એને મહત્તમ એ ઉત્પાદન હાંસલ એ કરતા હોય છે, મેક્સિમમ વળતર છે એ મેળવતા હોય છે। અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે। તમે એવું જોયું હશે કે કોઈ એક કંપની છે એ કાર બનાવે છે તો એ કારમાં સતત એકાદ બે ત્રણ વર્ષમાં છે એ એક નવું મોડેલ આવે છે। મોબાઈલ તમે કોઈ વાપરો છો તો એ જ કંપનીનો જે તમે મોડેલ લીધો છે એમાં જ ફરી પાછું અપડેટ થાય છે। એક માનસિક રીતે વિચારીને તો કોઈ પણ એકની એક પ્રકારની વસ્તુ જો આપણે વાપરા કરીએ ને તો એનો તુષ્ટિગુણ ઘટી જાય છે, મતલબ એનાથી જે સંતોષ મળે છે ને એની માત્રા ઘટી જાય છે, એટલે એ વધે ત્યારે જો એમાં કંઈક નવીનતા હોય। અને કંપની હંમેશા એ ધ્યાનમાં રાખતી હોય છે કે એ ગ્રાહક છે પોતાના તરફ આકર્ષાઈ રહે અને પોતે જે કંઈ પ્રોડક્ટ આપી છે એમાં વધારે ને વધારે વળતર કે વધારે ને વધારે ફેસિલિટી એને મળતી રહે તો જ એ કંપની સાથે જોડાયેલો રહેશે, એટલે સતત વધારે સારું બીજી કંપની જે આપે છે એના કરતાં વધારે સારું ઓછા પૈસામાં અમે કેમ આપી શકીએ એની એક સ્પર્ધા હોય છે। અને એ સ્પર્ધાના કારણે જે વસ્તુ છે એમાં સતત સંશોધન થતા રહે છે અને વધારે સારું શું છે, વધારે સારું કેમ બનાવી શકાય। જૂની કોઈ સ્કૂટર લઈને તમે જોશો તો હવે 35-40ની એવરેજ આપતું હશે, આજે 75-80ની એવરેજ આપે છે, તો આ સંશોધનના કારણે શક્ય બન્યું છે। પેલું જે છે એ કંપનીએ જ બનાવ્યું છે અને એની જ કંપનીનું આજનું બાઇક તમે જુઓ તો અપડેટ થયું છે, તો સતત એક સ્પર્ધા ચાલે છે અને એના કારણે છે એ વધારે સારી વસ્તુ વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય એવા પ્રયત્નો થતા હોય છે। એટલે સ્થાનિક કક્ષાએ તો ઠીક, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણે છે એને ટક્કર મારી શકીએ, હરીફાઈમાં ઊભા રહી શકીએ એવા પ્રકારનું ઉત્પાદન આપણે બનાવી શક્યા છે। આજે કેટલીક ભારતની પ્રોડક્ટ એવી છે કે જે દુનિયાના બજારમાં વેચાય છે, તો એ સ્વાભાવિક છે કે એની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે એ યોગ્ય હોય તો જે ત્યાં સુધી પહોંચી હોય। તો આ કક્ષા સુધી પહોંચવાનું બળ એ અહીંયાથી પ્રાપ્ત થાય છે, કારણ કે ત્યાં પ્રાઇવેટ જે કંપની છે પેઢી છે એ પોતાની પ્રોડક્ટ વધારે ગુણવત્તાયુક્ત વધારે માર્કેટ પ્રસરે તો જ એના નફાનું પ્રમાણ વધવાનું છે, તો જ એનું કદ વિસ્તારી શકવાના છે। એટલે સતત આવા પ્રકારની પ્રક્રિયા એ શરૂ રહે છે અને સ્પર્ધાના કારણે એ ગુણવત્તાયુક્ત ગ્રાહક તરીકે છે એ લાભ લઈ શકાય છે। પહેલાંની જે પ્રોડક્ટ છે એના કરતાં વધારે સારું કેમ બની શકે એ જ્યારે સંશોધન સતત ચાલુ રહે ત્યારે ગ્રાહક તરીકે મને અને તમને જેનો સીધો ફાયદો થવાનો છે, આ થોડી ઘણી રકમ વધી શકે પણ એની સાથે એના ફાયદા પણ બેનિફિટ પણ હશે, તો એ એક પરિસ્થિતિ છે સારી નિર્માણ થાય છે। યાદ રાખો કે આટલી બધા છે એના ફાયદાઓ હોવા છતાં એ પૂર્ણ નથી, એની પણ કેટલીક મર્યાદાઓ તો છે જ। હવે એ મર્યાદાઓ શું છે એને આપણે સમજવી છે, તો સૌથી પહેલી મર્યાદા આપણે જોઈએ તો નફાને ધ્યાનમાં રાખી ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધે છે જ્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે અથવા તો સ્થિર રહે છે અથવા તો વધતું નથી। હવે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્ર માટે તો
દેશનો બહુ મોટી જનસંખ્યા એવી છે કે એને તો માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે ને તો પણ ઘણું છે. હવે ત્યારે છે એક આખો સંખ્યા એટલી એવી રહેશે કે એને છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પ્રાપ્ત નથી થતી, અને બાકીના જે કેટલાક ઉપલા 20% આજુબાજુના જે લોકો છે એને મોસોખના તમામ સાધનો પણ મળશે. એટલે પરિસ્થિતિ શું થઈ બજારમાં, બળિયાના બે ભાગ જેવી થઈ. અહીંયા બળિયો એટલે કોને સમજવાનો છે, તો કે પૈસાદાર વ્યક્તિ. પૈસાદાર વ્યક્તિ છે એ બજારમાં પોતાની તમામ જરૂરિયાતો, ભૌતિક સગવડતાઓથી લઈને બધા જ એ સંતોષ મેળવી શકશે. જ્યારે આર્થિક રીતે છે એ નબળો વ્યક્તિ છે કે પછાત વ્યક્તિ છે, એને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ નહીં મળે. હંમેશા નફાનું પ્રમાણ મોસોખની વસ્તુઓમાં છે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, દાખલા તરીકે અનાજ છે, એના ભાવ એટલા બધા નહીં વધી જાય કે એના કારણે છે એ પેલા ઉત્પાદક કે વિક્રેતાને વધારે પડતો છે ફાયદો થઈ જાય. તો આ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે. જે ચીજ વસ્તુઓ મોસોખની છે એમાં નફાનું પ્રમાણ અને કિંમત પણ વધવાની છે, એટલે અહીંયા છે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. એટલે સામાન્ય માણસની જરૂરિયાતે સંતોષાતી નથી, અને જે આર્થિક રીતે સદ્ધર છે એમની મોસોખની વસ્તુ છે વિશેષ પસંદગી ઉતારાતી હોય છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં સામાન્ય માણસ નજરઅંદાજ થાય છે, અને એના કારણે છે એક બહુ મોટો હિસ્સો પોતાની જરૂરિયાત સંતોષ્યા વગરનો છે રહી જતો હોય છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાના કારણે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. યાદ રાખો કે કોઈ વસ્તુ છે બનાવવા માટે, કોઈ કંપની પ્રોડક્ટ બનાવવા માટે જે કાચો માલ લાવે છે એનો બગાડ નહીં થાય, પણ એ કોઈ જગ્યાથી ખનીજ કાઢે છે કે બીજી કોઈ વસ્તુ કાઢે છે તો એ સતત ત્યાંથી ખોદકામ કર્યા જ કરશે. આજુબાજુમાં એના કારણે શું પ્રદૂષણ થાય છે, જમીનનો બગાડ કેવા પ્રકારનો થાય છે એના ઉપર એ ધ્યાન નહીં રાખે, કારણ કે એનો એક જ ટાર્ગેટ પોતાનો નફો હોય છે. અલબત્ત હવે તો સરકાર છે કંપની સાથે કરાર કરે છે કે તમારે પર્યાવરણના સંદર્ભે આટલું કામ કરવું પડશે, સમાજ સેવાના સંદર્ભે આટલું કામ કરવું પડશે, એ બધું થાય છે. પણ તેમ છતાં એ મેક્સિમમ એમાંથી વળતર મેળવવાનું પોતાનો નફાનું છે એ વધારે વિચારશે. કારણ કે જ્યારે કોઈ પર્યાવરણના સંદર્ભે કેવું હોય ત્યારે એમાં તો ખર્ચ થવાનો છે. હંમેશા કંપની છે એ એક બજેટ ફાળવતી હોય છે, પણ સરકારની માફક એ જવાબદારી નથી એની, અને ત્યારે છે આ બધી સંપત્તિનો છે એ દુર્વ્યય થાય. જવાબદારી સરકાર સોંપે એટલી નિભાવે અલગ વાત છે, પણ એ સરકારે આખરે છે આ બધું જવાબદારી હોય ત્યારે સ્વાભાવિક છે કે સરકાર હસ્તક્ષેપ ન કરતી હોય, ત્યારે જરૂર પડે જંગલનો નાશ થતો હોય, ભૂમિનું સતત ખોદકામ થતું હોય, એક જ પ્રકારની ખનિજ કાઢવામાં આવતી હોય, પર્યાવરણ પણ અસંતુલિત કરતું હોય એના કારણે, એવું પણ બની શકે પ્રદૂષણનો વધારો થતો હોય. તો આ બધી પ્રક્રિયાના કારણે છે એ એક આવા પ્રકારના છે નુકસાન પણ આપણે વેઠવાનો વારો આવે છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે એમનું શોષણ પણ થઈ શકે છે. સ્વાભાવિક છે કે તમે જ્યારે કોઈ બજારમાં વસ્તુ ખરીદવા જાઓ છો, એ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે માની લો કે તમે મોબાઈલ લેવા જાઓ છો, ત્યાર પહેલાં તમે નેટ ઉપર હવે સર્ચ કરી લો છો કેટલી સગવડતાઓ છે એમાં, એની કિંમત શું છે, ઓનલાઈન ઘરે મંગાવીએ તો શું કિંમત પડે છે, આ બધું જ. પણ માનો કે તમને મોબાઈલ યુઝ કરો છો, વાપરો છો, પણ એની અંદરની જે ફેસિલિટીઝ છે એના વિશે બહુ ખબર નથી પડતી, તો તમે પહેલું કામ કયું કરશો, તો કે મોબાઈલનો જાણકાર તમારા સંબંધી કે કોઈ મિત્ર છે એને પૂછશો. ખરીદવા જતી વખતે તમે છે બજારમાં એને સાથે લઈ જશો. શું કામ, તો કે ભાઈ હું છેતરાઈ ન જાઉં. કાપડ લેવા જાઓ છો તો પણ તમને છે સારું કાપડ છે એવું કહીને સરસ વાતો કરીને તમને પકડાઈ દેવામાં આવે, તમે વાપરો ત્યારે ખબર પડે કે આ તો ખોટમાં ગયો. તો આ પ્રકારે આપણે છેતરાઈએ નહીં એટલા માટે કોઈ એના નિષ્ણાંત વ્યક્તિને, જાણકાર વ્યક્તિને સાથે લઈ જઈએ છીએ, જેથી કરીને તત્કાલ પૂરતો તો આપણને એવું લાગે છે કે હું નહીં છેતરાયો હોઉં. પણ આવું કેમ થાય છે, તો કે આપણે ત્યાં ઓરિજિનલ અને ડુપ્લિકેટ વસ્તુ બજારમાં બધી સાથે ચાલે છે, એમાંય તે પાછું કંપની પોતાની ઓરિજિનલ બજારમાં મૂકે છે ત્યારે એ બજારમાં આવતી બીજી કંપનીની વસ્તુ એ એના કરતાં ચડિયાતી હોઈ શકે. પ્રારંભિક તબક્કે આપણને એની કિંમત વધારે લાગે છે અને બીજી કંપની છે એની વસ્તુ સસ્તી લાગે છે, પણ સરવાળે પેલી જે વધારે કિંમતી છે કદાચ ચડિયાતી સાબિત થાય. સસ્તી લઈને વહેલી તકે એનો નાશ થાય, તો ઓલી મોંઘી લઈને લાંબો સમય છે ટકી શકે. ત્યારે આ બધા જ સમીકરણોને ચેક કરવા પડે છે, અને ત્યાર પછી આપણે ખરીદી કરી શકીએ છીએ. ત્યારે એક ગ્રાહક તરીકે બજારમાં આટલી બધી વિશાળતા હોવાના કારણે, આટલી બધી છે એ વેરાયટી હોવાના કારણે ઘણી વખત એવું બને છે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ અને યોગ્ય વસ્તુ જે ખરીદવાની છે એના બદલે કંઈક જુદું પસંદ થઈ જાય. બીજી એક પરિસ્થિતિ એ ઊભી થતી હોય છે કે કંપની છે એ પોતાનું મેક્સિમમ પ્રાઇઝ ઉપર લગાવી દે છે, અને મેક્સિમમ પ્રાઇઝ લગાવ્યા પછીની કોઈ કંપની છે
એ વધારે ને વધારે હવે કોઈ અમદાવાદમાં કે ભાવનગરમાં કોઈ પ્રોડક્ટ તૈયાર થાય છે તો એને કેરલા સુધી અસમ સુધી કે કાશ્મીર સુધી જે પ્રોડક્ટ પહોંચે છે ત્યાં સુધીનો પરિવહન ખર્ચ પણ ઉમેરેલો હોય છે વિદેશનું અલગથી હોય છે તો એ અહીંયા સુધી છે પહોંચે છે તો અમદાવાદથી ભાવનગર આવવામાં પરિવહન ખર્ચ એટલો નથી થવાનો તો એના બદલે છે એ તમને રિટેલર છે એના કરતાં સસ્તું આપી શકે છે પણ એના કરતાં છે એ તમને વધારે મોંઘું મેક્સિમમ પ્રાઇસ પૂરી વસૂલે છે અથવા તો એની ગુણવત્તા સાથે બાંધછોડ કરે છે અથવા તો આઉટ ઓફ ડેટ વસ્તુ તમને પકડાવી દે છે આવા પ્રકારની ઘણી બધી એ સમસ્યાઓ આવી શકે છે અને એના માટે થોડુંક આપણે સજાગ પણ રહેવું પડે છે ત્યાર પછી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાની આવકની અસમાનતા વધી જાય છે કંપનીનો જે માલિક છે એમાં સૌથી વધારે આવક એ થતી હોય નફાનો મેક્સિમમ હિસ્સો એ પોતે લઈ જાય છે એટલે એની આવક છે એમાં કામ કરનારા કર્મચારી કે બીજા જે આજુબાજુના લોકો છે એની સાથે જોડાયેલા છે કે પછી અન્ય લોકોની વાત કરીએ તો એના કરતાં આવકનું પ્રમાણ ખૂબ મોટું હોય છે પરિસ્થિતિ એ ઊભી થાય છે કે જે આર્થિક અસમાનતા છે આના કારણે વધે છે નફા લેનાર જે વ્યક્તિ છે માલિક જે છે વધારે વધારે છે ધનાઢ્ય થતો જાય છે જ્યારે એની સાથે કામ કરનારો વ્યક્તિ વધારે કંગાળ બનતો જાય છે અને એ પરિસ્થિતિમાં છે એ આર્થિક સમાનતા જળવાતી નથી જેના હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ થતું જાય છે મહત્તમ વળતર મહત્તમ નફો એ લેવાના કારણે આર્થિક સદ્ધર બનતો જાય છે જ્યારે એની સાથે જોડાયેલા કેટલાક લોકો છે આર્થિક રીતે છે એની સદ્ધરતા એ મેળવી શકતા નથી એટલે એક આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ત્યાં થતું હોય એવું લાગે છે એનું વિતરણ એ થવું જોઈએ નથી થતું ત્યાર પછી છેલ્લો જે છે એ ગેરલાભ જોઈએ તો ઇજારાશાહી આર્થિક અસ્થિરતા મજૂરોનું શોષણ આ બધું એમાં થાય છે ઇજારાશાહી ઇજારો એટલે પોતાનો એક વર્ચસ્વ એવું સમજી લો બજારમાં આજે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો તમારા માઇન્ડમાં એક પહેલેથી જ ક્લિયર છે કે જો ફોન લેવો છે તો એપલ લેવો છે એલઈડી લેવું છે તો સોનીનું એલઈડી લેવું છે તમે બીજા પણ નામ એમાં સેટ કરી શકો છો એવું જરૂર નથી કાચ શું કામ તો કે એક બ્રાન્ડ છે એક મોટું નામ છે હવે એના કરતાં સંભવ છે કે જે એપલનો ફોન છે એના કરતાં અથવા તો એના જેવી જ ફેસિલિટી એ બીજી કોઈ કંપની આપતી હોય સોનીનું જે એલઈડી છે એના જેવી જ બીજી ફેસિલિટી એ બીજી કોઈ કંપની આપતી હોય પણ હવે તમારો ત્યાં એક ઇજારો બની ગયો છે અને તમે જ્યારે માર્કેટમાં તમારો સિક્કો ચાલે છે ત્યારે તમે વધારે ને વધારે નફો લેવાનો છે એ પ્રયત્ન કરશો એના કારણે છે એ કિંમતમાં જે છે ને તફાવત ખૂબ મોટો હોય છે અને તેમ છતાંય એ લોકો એ જ ખરીદે છે અને એ ખરીદતા હોવાના કારણે બીજી જે પ્રોડક્ટ બજારમાં આવી રહી છે અથવા તો બીજી કંપની જે બજારમાં આવી રહી છે એના તરફ લોકો દુર્લક્ષ સેવે છે એટલે શરૂઆતના પ્રારંભિક તબક્કામાં જે કંપનીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને એ પરિસ્થિતિમાં સૌથી વધારે ભવિષ્યમાં એ ગ્રાહક તરીકે આપણને જ નુકસાન થવાનું છે તો આ પરિસ્થિતિ છે ઊભી થાય છે મતલબ એક ઇજારાશાહી મતલબ કોઈ એક કંપની છે સોની કંપની છે તો માર્કેટમાં બસ એના જ એલઈડી ચાલે બીજા સારા એલઈડી હોવા છતાંય ગુણવત્તાયુક્ત હોવા છતાંય એ ઓછી કિંમતમાં આપતા હોવા છતાંય ખરીદી પહેલાંની થાય છે તો આ એક પ્રકારનો ઇજારો એની સાથે જોડાતો હોય છે આર્થિક અસ્થિરતા આગળના ભાવ વધારામાં એમાં આપણે ભણશું કે કોઈ એક પેઢી કે વિક્રેતા કે ઉત્પાદક જે છે એ પોતે વધારે નફો લેવા માટે થઈને સંગ્રહ કરી રાખે અને બજારમાં એ ભાવ ખૂબ વધી જાય કેટલાક એવા પ્રકારે પણ ઘટનાઓ બનતી હોય કે બીજા બધાની માર્કેટ તોડવા માટે થઈને કોઈ એક મોટી કંપની એ વધારે પડતું ઉત્પાદન કરીને બજારમાં ઠાલવે જેના કારણે ડાઉન થઈ જાય તો આ પરિસ્થિતિના કારણે અપડાઉન થાય છે અસ્થિરતા ઊભી થાય છે અને એ ત્યારે એની સાથે જોડાયેલા બીજા જે એકમો છે એને આર્થિક નુકસાન સહન કરવાનો વારો પણ આવી શકે છે અને એ નુકસાનના કારણે છે ભવિષ્યમાં એના ઉત્પાદન પર અસર થઈ શકે છે આખરે એ બજાર ઉપર અસર થવાની છે તો એ બાબત પણ આપણને છે ત્યાં જોવા મળે છે મજૂરોનું શોષણ ઘણી બધી એવી કંપનીઓ છે સારા પગાર ધોરણ આપે છે બહુ મોટા પેકેજ પણ આપે છે એટલે આવું થવાની શક્યતાઓ મોટાભાગે લેબર વર્કમાં થતું હોય એવું બની શકે કંપની ઘણી વખત પૂરતું વેતન આપતું હોય તો વચેટિયાઓ છે એનું શોષણ કરતા હોય આવું પણ બની શકે એન કેન પ્રકારે જે એમાં કામ કરનારો લેબર વર્ક છે ખાસ કરીને એના જે મજૂર વર્ગ છે એની મજબૂરી છે કે કોઈ પણ સંજોગોમાં એને કામ કરવું જ પડે એમ છે અને એ જ્યારે આવા પ્રકારે કામ કરવા જાય છે ત્યારે એનો આર્થિક જે વળતર મળવું જોઈએ એ વળતર એને પ્રાપ્ત નથી થતું
અને સમય જે કામ કરે છે શ્રમ જેટલો કરે છે એના કરતાં ઓછું વળતર મળે છે ત્યારે સ્વાભાવિક છે કે એનું શોષણ થયું ગણાશે। મજબૂર હોવાના કારણે એ વધારે બીજી કોઈ અપેક્ષા પણ રાખી શકતો નથી, વિરોધ પણ કરી શકતો નથી, એટલે વધારે આ પરિસ્થિતિ છે ઊભી થાય છે। ત્યારે આ જે કેટલીક બાબતો છે એમાં ખાસ કરીને આજે આપણે જોયું તો બજાર પદ્ધતિના લક્ષણો, કોને બજાર પદ્ધતિ કહેવાય, એના લાભ શું છે અને ગેરલાભ શું છે, ટૂંકમાં ત્રણેય બાબતો આપણે જોઈ ગયા। બજાર પદ્ધતિ કેવી છે, શું ફાયદાઓ છે અને શું ગેરફાયદાઓ છે। ગેરફાયદાઓ જતા જોતા આપણને એવું લાગે છે કે આ પૂર્ણ નથી। હવે જ્યારે પૂર્ણ ન હોય ત્યારે બીજો એક સામેનો છેડો જે છે બજાર પદ્ધતિથી બિલકુલ ઓપોઝિટ સાઈડ, જે સમાજવાદી પદ્ધતિ છે। આ જ પ્રકારે તમે જે લક્ષણો જોયા છે, લાભ અને મર્યાદાઓ જોઈ છે, એ જ પ્રકારે લાભ અને મર્યાદાઓ એમાં પણ છે। આ ત્રણ માર્કમાં પૂછાય છે એટલે ટૂંકનોન સ્વરૂપે એને લખવાનું છે, બે માર્કમાં મુદ્દો પૂછાય તો કોઈ સવાલ નથી। સમાજવાદી પદ્ધતિમાં આ ત્રણ બાબતો છે એટલે એ તમારે છે આની સાથે બિલકુલ આની વિરુદ્ધમાં તફાવતના સ્વરૂપે વાંચતું જવાનું છે અને સરખાવતું જવાનું। આપોઆપ તમને આ જો સમજાશો તો સમાજવાદી પદ્ધતિ આવડી જ જવાની છે। એટલે બરાબર હવે પછીનો વિડીયો જુઓ ત્યાર પહેલાં આ પદ્ધતિને બરાબર સમજો, એની સાથે આને સરખાવો સમાજવાદીને, અને પછી તમને જે કંઈ પ્રશ્નો એને નોંધી લો। આ પ્રકારે કાલે આપણે હવે પછીના વિડીયોમાં સમાજવાદી પદ્ધતિનો અભ્યાસ કરશું અને ત્યાર પછી બંનેને ભેગી કરીને એક મિશ્ર અર્થતંત્ર જોશું। ત્યાં સુધીમાં આટલું વાંચીને લખીને તૈયાર કરીને આવજો। થેન્ક યુ।